ફરી એકવાર ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની શરૂ થઈ ગઈ છે. આ શુક્રવાર એટલે કે 18મી ફેબ્રુઆરીના રોજ 3 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેના નામ છે હવે શું, બાપનો બગીચો અને થેન્ક યુ બોસ. આમ તો ગુજરાતી ફિલ્મો માટે દર્શકો હવે થોડા ઉત્સાહિત થયા છે, છતાં ઘણીવાર એવું બને છે કે ફિલ્મ સારી હોય છતાં રજૂ થયાના પહેલાં 2-3 દિવસ તમે થિયેટર પર ટિકિટ લેવા જાઓ તો શો કેન્સલ થયેલો હોય. હમણાં જ આવેલ સફળ ગુજરાતી ફિલ્મો જે લાગ લગાડ 10 સપ્તાહથી થિયેટરમાં ચાલી રહી છે તેવી 21 મોટી ફિલ્મ અને દિવા સ્વપ્ન ફિલ્મ માટે પણ ઘણા દર્શકોને શરૂઆતમાં થિયેટરમાં શો કેન્સલ થયાના અનુભવ થઈ ચૂક્યા છે. હવે વાત કરીએ આવનારી 3 ગુજરાતી ફિલ્મો વિશે. જો તમે આ 3 ફિલ્મોના ટ્રેલર જોયા હોય તો ફિલ્મની સ્ટોરી અને તેની ગુણવત્તા વિશે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ફિલ્મ કેવી છે અને થિયેટરમાં જઈ આ ફિલ્મો જોવી કે નહીં. સૌપ્રથમ વાત કરીએ હવે શું ફિલ્મ વિશે. હું તને પ્રેમ નથી કરતો અને આ રામ પૂજા વચ્ચે કોઈ આવ્યું છે ને, હું એને જીવતો નહીં છોડું. આ ફિલ્મનું ટ્રેલર તમે જોયું ન હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમે જોઈ શકશો. ટ્રેલર પરથી ખ્યાલ આવે છે કે આ એક લવ સ્ટોરી ધરાવતી ફિલ્મ હોવાની સાથે આમાં મર્ડર મિસ્ટ્રી પણ હશે. આ ફિલ્મમાં કોઈ મોટા કલાકારો નથી અને ટ્રેલર પણ જે રીતે એડિટ કરવામાં આવ્યું છે તેના પરથી કદાચ તમે આ ફિલ્મ માટે થિયેટરમાં જઈ જુઓ તે કહેવું મુશ્કેલ કહી શકાય. બીજી ફિલ્મ છે થેન્ક યુ બોસ. આ ફિલ્મના ટ્રેલરની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. આ ફિલ્મના પ્રમોશનલ સોંગમાં હિતુ કનોડિયા જોવા મળે છે અને ફિલ્મમાં આનંદ ગોરડિયા, યોગિતા પટેલ, ફિરદોસ મેવાવાલા અને જીતુ પંડ્યા જેવા જાણીતા કલાકારો જોવા મળે છે. ટ્રેલર પરથી ખ્યાલ આવે છે કે આ એક કોમેડી ફિલ્મ છે, પરંતુ જે રીતે ટ્રેલર એડિટ કરી રજૂ થયું છે તેના પરથી આ ફિલ્મ કરતાં એક નાટક જેવી ફીલ આપે છે. અને પ્રોડક્શન વેલ્યુની દ્રષ્ટિએ પણ ફિલ્મ પાછળ વધારે બજેટ ફાળવવામાં આવ્યું ન હોવાનું દેખાઈ આવે છે, એટલે આ ફિલ્મ કેવી ચાલશે તે કહેવું મુશ્કેલ કહી શકાય. ત્રીજી ફિલ્મ છે બાપનો બગીચો. લેડીઝ થઈને ના પીવાય કેમ, શું થાય? અરે ચડી જાય, મારાથી ન ચડી શકાય, હા ફીજવાય છે. કંપની આપો. આ ફિલ્મમાં સંજય ગોરડિયા જેવા ગુજરાતી કલાકાર સાથે રવિ કિશન અને અસરાની જેવા બોલિવૂડના જાણીતા કલાકાર હોવાથી ફિલ્મ માટે એક ઉત્સુકતા વધે છે. ફિલ્મના પોસ્ટર અને ટ્રેલર પરથી ફિલ્મ માટે સારું એવું બજેટ ફાળવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર ન જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ એક કોમેડી ફિલ્મ છે તે તો તમને ટ્રેલર પરથી ખ્યાલ આવી જ જાય છે, પરંતુ સૌથી મોટી વાત આ ફિલ્મ જોવી કે નહીં તે ટ્રેલર જ સાબિત કરી આપે તેમ છે. આ ફિલ્મમાં કોમેડી માટે દ્વિઅર્થી સંવાદો વાપરવામાં આવ્યા છે, એટલે આ ફિલ્મ તમે ફેમિલી સાથે માણી શકો તેવી તો બિલકુલ નથી. હા, મિત્રો સાથે આ ફિલ્મ જોવા જાઓ તો વાંધો ન આવે. જો આ ફિલ્મ સફળ થઈ તો આવી ડબલ મિનિંગ ધરાવતી કોમેડી ફિલ્મો વધારે જોવા મળવાની શક્યતા રહેશે, એટલે તમે આવી ફિલ્મો જોવા જશો કે નહીં તે તમારે નક્કી કરવાનું છે. દોસ્તો, અમારું કામ છે ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝ વિશે તમને માહિતી અને તેના ઓનેસ્ટ રિવ્યૂ આપવાનું. આ 3 ફિલ્મોના ટ્રેલર જોઈ અમને લાગે છે કે આ શુક્રવાર ગુજરાતી ફિલ્મો માટે એટલો સારો સાબિત થવાની શક્યતાઓ ઓછી છે. ફિલ્મનું બજેટ વધારે હોય કે ઓછું તેનાથી દર્શક ફિલ્મ જોવા જતા નથી, પરંતુ ફિલ્મ સ્ટોરી અને ક્વોલિટીની દ્રષ્ટિએ સારી હોય, ફિલ્મના ટ્રેલરનું પ્રેઝન્ટેશન સારું હોય તો ચોક્કસ દર્શકો ફિલ્મ માટે આકર્ષાવાના. ગુજરાતી ફિલ્મો માટે તો પહેલાં જ જણાવ્યું તેમ સારી ફિલ્મોને પણ ઓડિયન્સ મેળવવામાં મુશ્કેલી પડે છે અને માઉથ પબ્લિસિટી સારી થાય તો જ ફિલ્મ સફળ થવાના ચાન્સ રહે છે. એટલે આ 3 ફિલ્મોને કેટલી સફળતા મળશે તે તો આવતા અઠવાડિયા સુધીમાં ખ્યાલ આવી જશે. તમે આ 3માંથી કઈ ફિલ્મ જોવા જવાનું વિચારો છો તે કમેન્ટ કરી જણાવશો. સાથે આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ.